ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આદર્શ નિવાસી શાળાના વોર્ડન પ્રકાશ ધોરિયાએ આદિવાસી છાત્રોને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપી હોવાના આક્ષેપ સાથે 90 જેટલા છાત્રોએ ભૂખ હડતાળ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. અવારનવાર વોર્ડન પ્રકાશ ધોરિયા બોર્ડની પરીક્ષા માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવા સાથે આદિવાસી ક્યારે નહીં સુધરે કહી બહારથી માણસો બોલાવીને ધમકી આપતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ઉપરાંત સળિયા વડે માર મારતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામતા જ ઉચ્ચ કક્ષાના આદેશથી વોર્ડન પ્રકાશ ધોરિયાની જંબુસર તાલુકા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ અધિકારીની જવાબદારી સોંપી દેવામાં આવી છે, જ્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજીરૂપી ફરિયાદ પણ કરવામાં આવી છે. હું એવું કહેવા માંગુ છું કે અમારા જે વોર્ડન સર છે તેનાથી અમે પરેશાન થઈ ગયા છે, અને જે વખતે અમે વાંચવા બેસીએ ત્યારે અમને હેરાન પરેશાન કર્યા કરતા છે, અને જાતિ વિષય અમે આદિવાસી ક્યારેય નહીં સુધરો, બિલાડે તો બિલાડા દેવાના, અને એવું કહેતા છે, અને તેઓ બહારથી માણસો બોલાવી અને અમને મારવાની ધમકી આપતા છે. મને એવું કે જે મારા સંસ્કાર પર જઈને એને મારી નાખવાનું, મને આંખ પર પંચ મારવાની ધમકી આપે છે, ટોર્ચર કરે છે. તે અમને આજે અમે હોસ્ટેલમાં બે માણસોને બોલાવી અમને ધમકી આપે છે કે ગઈકાલે આમ તો ઘણા વખતથી હતા વિદ્યાર્થીઓ અને વોર્ડન વચ્ચેના પ્રોબ્લેમ્સ, એના લિખિત તપાસ થઈ ગઈ લિખિત ફરિયાદના આધારે, અને જે ડિસેમ્બરની અંદર ફાઇલ પણ એની બનીને ગાંધીનગર મુકામે મોકલેલી છે કે એની બદલી કરવી, કે આ કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે અધિકારીઓ સાથે ગેરશિસ્ત ગેરવર્તન જેવું વ્યવહાર કરી રહ્યો છે, એટલે આ પ્રોબ્લેમ તો અત્યારે ચાલી રહ્યો હતો. પણ ગઈકાલે જે ઘટના બની એ અતિ ગંભીર ઘટના ગણી શકાય તેવી હતી. શાળા સમય બાદ વિદ્યાર્થીઓ છાત્રાલયમાં ગયા અને ત્યાં એમના રૂમમાંથી એમનો સામાન એ અને વોર્ડન સાહેબ અને સફાઈ કામદારે થઈ અને એક રૂમના 8-1 વિદ્યાર્થી રહેતા તે તમામનો સામાન બહાર કાઢી નાખ્યો હતો. શાળામાંથી વિદ્યાર્થીઓ ગયા ત્યારે એમને ખબર પડી કે મારો સામાન તો કે તમને બીજા રૂમમાં મૂકવાના છે. પછી પૂછ્યું, મેં આવીને પૂછ્યું બીજા રૂમમાં તો બીજા રૂમની વ્યવસ્થા કરી છે તો કે ના. પછી વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું વોર્ડન દ્વારા, સફાઈ કામદાર દ્વારા, કે તમે અમને જતા રહો નીચે, નહીંતર અમને મારીશું, આમ છે તેમ છે, એવી કંઈક બોલાચાલી થઈ ઉગ્ર, અને વિદ્યાર્થીઓને ધમકી આપી, વિદ્યાર્થીઓને દમદાટી આપી. એટલે તદઉપરાંત વોર્ડન સાહેબના કહેવાથી પેલા સફાઈ કામદારે કોસંબલીનો હોવાથી એટલે એને અન્ય માણસોને ફોન કરીને બોલાવ્યા, એટલે વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા, ડરી ગયા. એટલે વિદ્યાર્થીઓ એમના કપડાં બેગમાં ભરી અને કે અમે હવે જઈએ છીએ એમ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ નીકળવા લાગ્યા. જે વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા, જે ફર્સ્ટ ફ્લોર ઉપરના 10મા ધોરણના વિદ્યાર્થીઓ, એ બધા નીકળ્યા. અને તે દરમિયાન વિદ્યાર્થીઓના ધ્યાનમાં આવ્યું તો 9માવાળા પણ એમની પાછળ નીકળ્યા, એવું એમને યુનિટી દર્શાવી અને ત્યાં ગેટ આગળ પહોંચવાની તૈયારી હશે. ને મને વાતની જાણ થઈ એટલે મેં તરત જ સિક્યોરિટીને જાણ કરી. આ ઘટનાની જાણ થતાં જ ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચેતર વસાવા આદર્શ નિવાસી શાળા ખાતે દોડી આવ્યા હતા અને આચાર્ય સાથે ચર્ચા કરી વોર્ડન સામે કડક પગલાં લેવા રજૂઆત કરી હતી. આ સાથે જ તેઓ વિદ્યાર્થીઓને મળી બાળકોને ભણતર ઉપર ધ્યાન આપવા સાંત્વના આપી આદિજાતિ નિયામક સેક્રેટરી અને મંત્રીને મળી રજૂઆત કરવા સાથે આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારેય સાખી લેવાશે નહીં જેની તાત્કાલિક બદલી કરવા સહિત ખાતાકીય તપાસ કરવાની પણ માંગ કરી હતી. આજે અમે અંકલેશ્વર ખાતે આદર્શ નિવાસી શાળા કુમાર અને કન્યાની મુલાકાતે આવ્યા છે. એનું કારણ એવું છે કે ગઈકાલે 11:30 વાગે રાતના વાલીઓનો ફોન હતો કે ત્યાં જે એમના વિદ્યાર્થીઓ છે એમની સાથે વોર્ડન નશાની હાલતમાં અપશબ્દ બોલીને, જાતિ વિશે એક અપશબ્દ બોલીને એમને માર મારી રહ્યા છે. ત્યારે અહીંના સામાજિક આગેવાનોને મેં સંપર્ક કર્યો અને મોકલ્યા તો હકીકત સાચી હતી. તાત્કાલિક ધોરણે એ આગેવાનો સાથે વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાત થઈ અને આજે અમે મુલાકાત માટે આવ્યા છે. ત્યારે એ વોર્ડન સામે અહીંના પ્રિન્સિપાલ સાહેબ, એમના શાળા પરિવારે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે. અમે પણ ગાંધીનગર આદિજાતિ નિયામકશ્રીને મળીશું, સેક્રેટરીને મળીશું અને મંત્રીશ્રીને પણ મળીશું. આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારે પણ અમે સાખી નથી લેવાના. સાથે સાથે અહીં આવીને મને આનંદ થયો કે વિદ્યાર્થીઓ બધા દૂર દૂરના વિસ્તારના, આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે. એમનામાં એક તમન્ના છે, કંઈક કરી છૂટવા માટે એ લોકો મથી રહેલા છે. એટલે
એમને પણ અમે કીધું છે આ સમય ભણવાનો છે, સામે પરીક્ષા છે, એટલે ભણવામાં ધ્યાન આપે, મનોબળ ન એમનું તૂટે એ અમારા પ્રયત્ન છે. સાથે શાળા સ્ટાફને પણ અમે કીધું છે અમે બધા તમારી સાથે છે, અને શાળા સ્ટાફ શાળા પરિવાર પણ ખૂબ સરસ છે, એમના પ્રયત્નો પણ ખૂબ સારા છે કે એના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાય.